गुड मॉर्निंग वाली दीकरीओ, लास्ट पीरियड में आपणे यूनिट 8 में देवांगी और शुभांगी वच्चे जे बातचीत चाली रही है, पक्षीओं ज्ञान प्राप्त थई रह्युं छे एना विषे आपणे बात करता था। आज आपणे दीकरीओ आगळ आपणे आपणो यूनिट छे ए स्टार्ट करीशुं। शुभांगी देवांगी समझावे छे शुभांगी ने कि आपणे पक्षीओना घरनो नाश कर्यो, तो शुभांगी कहे छे कि मैं तो आवुं तोफान करेलुं नथी। હવે દેવાંગી એને ડિટેલમાં સમજાવે છે, તો અહીંયા ધ્યાન આપશો બેટા। નો સ્વીટહાર્ટ, ના મારી વહાલી બેન, એકચ્યુઅલી હકીકતમાં તો વી હેવ ડિઝાઇન્ડ અવર હાઉસીસ ઇન સચ અ વે ધેટ ધ બર્ડ્સ કેન નોટ એન્ટર ઇન ટુ ધ હાઉસ। હકીકતમાં તો આપણે આપણા ઘરની ડિઝાઇન એવી રીતે કરી કે પક્ષીઓ છે એ ઘરમાં પ્રવેશી શકતા નથી। વી ડી નોટ અલાઉ ધેમ ટુ નેસ્ટ ઇન અવર પ્રિમાઇસીસ। આપણે આપણા ઘરમાં પક્ષીઓને આપણા ઘર પ્રિમાઇસીસ એટલે આપણા વિસ્તારમાં આપણા ઘરમાં પક્ષીઓ માળો બાંધી શકે એવી પરવાનગી આપતા નથી। ધે ફીલ સેફ લિવિંગ વિથ અસ, આપણી સાથે જીવીને એ લોકોને સલામતી લાગે છે। ફીલ સેફ એટલે સલામતી લાગવી, દેટ ઇઝ વાય વી કોલ ધેમ ધ હાઉસ સ્પેરો, તેથી તો આપણે એને ઘર ચકલી કહીએ છીએ। દીકરીઓ, પહેલાં ટ્યુબલાઇટ રાખતા તો ટ્યુબલાઇટની પટ્ટીની અંદર માળો કરતા, બરાબર છે? જો એ દિવાલથી ટ્યુબલાઇટ થોડી દૂર હોય તો એની ઉપર પણ એ લટકતી હોય તો એની ઉપર પણ એ લોકો માળો કરતા, રાઈટ? પછી ગોખલા હતા ઘરમાં તો એ નાના ગોખલામાં માળો કરી અને ત્યાં એના ઈંડા મૂકી અને બચ્છા ઉછેરતા। પછી આમાં માથે આપણે મોભ રાખતા તો એ લાકડાના હતા, છત ઉપર એ લાકડાના હતા તો એ અત્યારે મોભ પણ નીકળી ગયા તો એ હવે ક્યાં માળો કરે, લાકડા અને છત વચ્ચે માળો કરતા। તો હવે આપણા ઘરની ડિઝાઇન આપણે એવા કરી એવી રીતે કરી નાખી કે પક્ષીઓ ઘરમાં આવીને ક્યાંય માળો કરી શકતા નથી। ટ્યુબલાઇટ જતી રહી અને નાનકડા બલ્બ આવી ગયા, એલઈડી લાઇટ આવી ગઈ, બરાબર છે? એટલે માળા કરવાના સ્થાન એના જતા રહ્યા। શુભાંગી, વેલ આઈ વોન્ટ ધેમ બેક, હું એ લોકોને પાછા બોલાવવા માગું છું, એ ઘર ચકલીને પક્ષીઓને પાછા બોલાવવા માગું છું। એન્ડ આઈ એમ શ્યોર માય ફ્રેન્ડ્સ વિલ ઓલ્સો હેલ્પ મી, અને મને ખાતરી છે કે એમાં મારા મિત્ર પણ મદદ કરશે। દેવાંગી, ઓકે, યુ કેન પ્રિપેર સ્પેરો નેસ્ટ વિથ ધ હેલ્પ ઓફ કાર્ડબોર્ડ બોક્સીસ, બરાબર છે? તું ચકલીનું ઘર છે એ પૂઠાના ખોખાથી પણ બનાવી શકે છે। ડુ નોટ ફીડ બર્ડ્સ ગાંઠિયાઝ, પક્ષીઓને ગાંઠિયા ખવડાવવા જોઈએ નહીં, એઝ ઇટ ઇઝ વેરી હાર્મફુલ ટુ ધેર સ્ટમક, એમના પેટ માટે ખૂબ નુકસાનકારક છે। પુટ સમ ગ્રેઇન્સ લાઇક રાઈસ, મિલેટ એટસેટ્રા, એને ચોખા બાજરી જેવા અનાજના દાણા એના માટે મૂકવા જોઈએ। એન્ડ વોટર ઇન આ ડીશ, અને પાણી ડીશમાં પાણી મૂકવું જોઈએ। ધે વિલ શ્યોરલી કમ ટુ પ્લે વિથ અસ, તે ચોક્કસ આપણા સાથે રમવા આવશે। ધેન યુ એન્ડ યોર ફ્રેન્ડ્સ કેન સિંગ એ સોંગ, પછી તું અને તારી મિત્ર છે, તું અને તારી બહેનપણીઓ છે, એ ગીતો ગાઈ શકશો। ચક્કી બેન મારી સાથે રમવા આવશો કે નહીં, આવશો કે નહીં? શુભાંગી, વન મોર ક્વેશ્ચન દીદી, એક વધારાનો પ્રશ્ન દીદી। દેવાંગી, ઓ શ્યોર, અરે ચોક્કસ। શુભાંગી, પ્લીઝ ટેલ મી એબાઉટ માઇગ્રેટરી બર્ડ્સ, મહેરબાની કરીને મને સ્થળાંતરિત પક્ષીઓ વિશે વાત કર। માઇગ્રેટરી બર્ડ્સ એટલે દીકરીઓ સ્થળાંતરિત પક્ષીઓ, સ્થળાંતરિત પક્ષીઓ એટલે પ્રવાસી પક્ષીઓ, અન્ય દેશમાંથી આપણા દેશમાં જે પ્રવાસ કરીને પક્ષીઓ આવે છે એની વાત કરે છે। એન્ટાર્કટિકા, ઓસ્ટ્રેલિયા જેવા ખંડોમાં, અમેરિકા, કેનેડા જેવા દેશોમાં ભયાનક કાતિલ હાડકાં ઓગાળી નાખે એવી ઠંડી પડે છે, તો આવા નાનકડા બિચારા સોફ્ટ પીછાવાળા પક્ષીઓ કઈ રીતે જીવન જીવી શકે? એટલે એ લોકો આપણા ઉષ્ણકટિબંધીય વિષુવવૃત્તીય દેશ ભારત દેશમાં ઓછી ઠંડીવાળા શિયાળામાં સમય પસાર કરવા લાખો હજારો સેંકડો કિલોમીટરનું અંતર ઉડીને આવે છે, તો એના વિશે અહીંયા ડિટેલમાં વાત કરી છે દીકરીઓ। દેવાંગી, વેલ શુભુ, એવરી યર વી હેવ થાઉઝન્ડ્સ ઓફ બર્ડ્સ એઝ અવર ગેસ્ટ ફ્રોમ યુરોપ, સાઇબેરિયા એન્ડ અધર કોલ્ડ કન્ટ્રીઝ,
बराबर छे शुभ। दर वर्षे आपणे त्यां हजारों पक्षीओ मेहमान बनीने यूरोप, साइबेरिया अने बीजा ठंडा देशोमांथी आवे छे। बर्ड्स लाइक पेलिकन्स, क्रेन्स, वेरियस डक्स एंड रोजी पेस्टर्स ट्रावेल थाउजेंड्स ऑफ किलोमीटर्स टू फ्लाय टू इंडिया। पक्षीओ जेवा के पेलिकन, क्रेन अने अलग अलग बतक अने रोजी पेस्टर्स छे ए भारत देश में हजारों किलोमीटर नो प्रवास खेड़ी ने आवे छे। शुभांगी रोजी पेस्टर, दीज नेम साउंड स्वीट, आ पक्षी नो अवाज छे मीठो लागे छे। वॉट इज धेट, ते शू छे? देवांगी, इट इज अ बर्ड लाइक अवर मैना, आपणी मैना जेवू पक्षी छे रोजी पेस्टर। रोजी पेस्टर इज वैया इन गुजराती, जेने गुजराती में वैया कहवाई छे। इट्स कलर इज डल ब्राउन एंड पिंक, तेनो रंग छे ए गुलाबी अने आछो बदामी छे। शुभांगी, इट इज द सेम वन आई सी ड्यूरिंग विंटर फ्लाइंग इन द फ्लॉक, एज पक्षी छे जे शियाळा दरमियान टोळामां उड़तुं हूँ एने जोऊं छूं। देवांगी, गुड ऑब्जर्वेशन, खूब सारू तारू निरीक्षण छे। दीस बर्ड अराइव्स इन इंडिया इन जून जुलाई फ्रॉम यूरोप, यूरोपमांथी जून जुलाई महीनामां भारत देशमां आ पक्षी आवे छे। एंड रिटर्न्स इन मार्च एप्रिल, अने मार्च एप्रिलमां पाछू ए जतू रहे छे, एटले 9 થી 10 મહિના માટે આપણા દેશમાં રહે છે। શુભાંગી, હાઉ ડુ ધે ટ્રાવેલ વિધાઉટ એની મેપ, નકશા વિના એ કઈ રીતે મુસાફરી કરે છે? દેવાંગી, ધે ટેક હેલ્પ ઓફ ધ સન ટુ ફાઇન્ડ દેર વે, શું કહે છે દીકરીઓ? કે તેઓ સૂર્યની મદદ લે છે તેમનો રસ્તો શોધવા માટે। વાઇલ ધે કમ ધે ટ્રાવેલ ઇન ધ અર્લી મોર્નિંગ, જ્યારે તેઓ આવે છે ત્યારે વહેલી સવારે તે મુસાફરી કરે છે। એન્ડ ડ્યુરિંગ રિટર્ન માઇગ્રેશન, અને વળતા પ્રવાસમાં ધે ફ્લાય ઇન ધ ઇવનિંગ, તેઓ સાંજે ઉડે છે। શુભાંગી, ડુ ધે ઓલ યુઝ ધ સેમ પેટર્ન ફોર માઇગ્રેશન, માઇગ્રેશન માટે એ ચોક્કસ એક જ પેટર્નનો ઉપયોગ કરે છે? દેવાંગી, ઓફકોર્સ નોટ, અલબત્ત નહીં। માઇગ્રેટરી બર્ડ્સ ફ્લાય ઇન ડિફરન્ટ પેટર્ન્સ, સ્થળાંતરિત પક્ષીઓ છે એ અલગ અલગ રીતે ઉડે છે। કેટલું સુંદર દીકરીઓ સમજાવ્યું છે! બર્ડ્સ લાઇક ક્રેન્સ, ડક્સ એન્ડ ગીસ ફ્લાય ઇન અ ફોર્મેશન ઓફ વી શેપ, સારસ, ક્રેન્સ એટલે સારસ, ડક્સ એટલે બતકો અને ગીઝ એટલે હંસ, એ વી આકારમાં ઉડે છે। અંગ્રેજીનો વી આકાર જો દીકરીઓ, આવી રીતે વી આકારમાં લાઇન બનાવીને ઉડે છે। સર્ટેન ડક્સ, વેરબલર્સ એન્ડ ફ્લાય કેચર્સ ટ્રાવેલ ઇન ગ્રુપ્સ, અમુક ચોક્કસ પ્રકારની બતકો, વેરબલર્સ નામનું પક્ષી અને ફ્લાય કેચર્સ એટલે માખીમાર છે, એ ટોળામાં ઉડે છે। શુભાંગી, ઓ ગોડ, હાઉ કેન આઈ રિમેમ્બર ઓલ ધ ડિટેલ્સ, હે ભગવાન, આ બધી જ માહિતી હું કઈ રીતે યાદ રાખી શકીશ? દેવાંગી, ધેટ ઇઝ ઇઝી, તે સહેલું છે। રિમેમ્બર ધી સ્ટેપ્સ વાઇલ બર્ડિંગ, પક્ષીઓનો અભ્યાસ કરે ત્યારે આ મુદ્દાઓ યાદ રાખજે। ફર્સ્ટ, સી ધ કલર ઓફ ધ બર્ડ, પક્ષીઓનો રંગ જુઓ, ઓબ્ઝર્વ ઇટ સાઇઝ, એનું કદનું અવલોકન કરો, નોટિસ ધ શેપ એન્ડ લેન્થ ઓફ ધ બિલ એન્ડ ટેઇલ, પક્ષીની બિલ એટલે ચાંચ એન્ડ ટેઇલ એટલે પૂંછડી, એની લેન્થ એટલે લંબાઈ અને શેપ એટલે આકાર છે એ નોટિસ એટલે જુઓ। પ્લેસ ઓફ સાઇટ લાઇક પાછડ ઓન અ ટ્રી ઓર વાયર ઇન વોટર બોડી, ઓપન ગ્રાઉન્ડ, ગ્રાસલેન્ડ ઓર સ્કાય, શું કહે છે? પ્લેસ ઓફ સાઇટ, એ દેખાયા હોય તે જગ્યા, કે ક્યાં ક્યાં દેખાયા છે? તો કે પાછડ ઓન અ ટ્રી, ડાળી પર બેઠેલું પક્ષી, ઓર વાયર, વાયર ઉપર, ઇન વોટર બોડી, પાણીમાં છે એ પક્ષી કે નહીં, ઓપન ગ્રાઉન્ડ, ખુલ્લા મેદાનમાં છે, ગ્રાસલેન્ડ, ઘાસવાળી જમીન ઉપર છે, ઓર સ્કાય અથવા તો આકાશમાં છે, આવી આવી કઈ જગ્યાએ પક્ષી દેખાયું છે તેનો અભ્યાસ કરો। અપાર્ટ ફ્રોમ ધીસ ટિપ્સ, આ બધા મુદ્દાઓ ઉપરાંત, યુ કેન ગીવ યોર ક્લોઝ ફ્રેન્ડ્સ નેમ ટુ ધેટ બર્ડ, તમે તમારી નજીકની બહેનપણીનું નામ છે એ પક્ષીને આપી શકો, વુઝ નેચર ઓર એની કેરેક્ટરિસ્ટિક મેચિસ વિથ ધ ફ્રેન્ડ, કે જેનો સ્વભાવ અથવા તો કેરેક્ટરિસ્ટિક એટલે જેનું લક્ષણ છે
એ તમારી કોઈ બહેનપણી સાથે સામ્યતા ધરાવતું હોય, સમાનતા ધરાવતું હોય તો એનું તમે એમ કે નામ આપી શકો. શુભાંગી, ધેટ ઇઝ ટ્રુ, સાચી વાત છે. થેન્ક યુ દીદી ફોર ઇન્ટ્રોડ્યુસિંગ મી ટુ ધ કલરફુલ વર્લ્ડ ઓફ બર્ડ્સ. થેન્ક યુ દીદી, તમારો આભાર દીદી કે મને પક્ષીઓની રંગબેરંગી દુનિયામાં ઇન્ટ્રોડ્યુસિંગ એટલે પરિચય કેળવવા બદલ. દેવાંગી, યસ માય બ્રેઇન ફીવર બર્ડ, હા મારું મગજમાં તાવ લાવી દેનારું પક્ષી. એટલે શુભાંગી એટલા બધા પ્રશ્નો પૂછ્યા, દેવાંગી પાસેથી પક્ષીઓ વિશે એટલી બધી માહિતી મેળવી કે એ દેવાંગી છે એ હસીને શુભાંગી માટે એમ કે છે કે તું તો મારું મગજમાં તાવ લાવી દે એવું પક્ષી છો. મિત્રા, વોટ ઇઝ ધેટ, શું છે તે શુભાંગી, એ બર્ડ લાઈક શુભાંગી, શુભાંગી જેવું પક્ષી. શુભુ, સર્ચ અબાઉટ ધીઝ બર્ડ. શુભુ, તું આ પક્ષી વિશે માહિતી મેળવું, એને શોધ, આ પક્ષીને શોધ. મિત્રા, રિમેમ્બર શુભુ, યાદ રાખજે શુભુ, વી નીડ બર્ડ્સ ઓન ધ અર્થ, પૃથ્વી ઉપર આપણે પક્ષીઓની જરૂર છે. એઝ ધે ઇટ અપ ઇન્સેપ્ટ્સ હાર્મફુલ ટુ અવર ક્રોપ્સ. ક્રોપ્સ એટલે આપણો પાક, આપણા પાકને નુકસાન કરે એવા જીવડાઓ, જંતુઓ એ પક્ષીઓ ખાઈ જાય છે. એટલે પક્ષીઓની આપણે ખૂબ જરૂર છે. પક્ષીઓ આપણને, આપણે પક્ષીને ખાઈએ છીએ, બરાબર છે. નોન વેજીટેરિયન વ્યક્તિઓ છે, બિન શાકાહારી એટલે કે માંસાહારી વ્યક્તિઓ પક્ષીઓને ખાય છે. તો દીકરીઓ, આ પાઠ ઉપરથી ખાસ સમજવું જોઈએ કે અનાજ, કઠોળ, શાકભાજી, ફળો એ આપણે ખાવા માટે છે, પક્ષીઓ પ્રાણીઓને ખાવા માટે આપણે ખાવા જોઈએ નહીં. શાકાહાર તરફ વળતા જવું જોઈએ જો આપણે આપણી જાતને અને પૃથ્વીને બચાવવી હોય તો. શું કહે છે દીકરીઓ, ધે આર ઓલ્સો હેલ્પફુલ ઇન સ્પ્રેડિંગ ઓફ સીડ્સ. અને એ સીડ્સ એટલે બી, બીનો ફેલાવો કરવામાં પણ એ પક્ષીઓ આપણને ખૂબ મદદરૂપ થાય છે. ધે એન્ટરટેઇન અસ વિથ ધેર સ્વીટ કોલ્સ, મીઠા અવાજથી તે આપણું એન્ટરટેઇન એટલે મનોરંજન પણ કરે છે. ટેક કેર ઓફ બર્ડ્સ, પક્ષીઓની કાળજી લો, ધે આર ધ ટ્રુ ઇન્ડિકેટર્સ ઓફ આ હેલ્ધી એન્વાયરમેન્ટ. તંદુરસ્ત વાતાવરણના તેઓ સાચા સૂચક છે. ઇન્ડિકેટર્સ એટલે સૂચક છે, તંદુરસ્ત વાતાવરણના તેઓ સાચા સૂચક છે. શુભાંગી, થેન્ક યુ દીદી, તમારો આભાર દીદી. એટલે પક્ષીઓનું મહત્ત્વ છે દીકરીઓએ કેટલું સુંદર સમજાવ્યું છે. આ વધારાના પાઠ મારે તમને સમજાવવાનું એક બહુ જ મારો એવો સારો વિચાર મને આવ્યો કે જો આ પાઠ હું સમજાવીશ તો તમે વધારાનું કેટલું જ્ઞાન પ્રાપ્ત કરી શકશો દીકરીઓ. અને એ સાંભળીને તમારા ઇંગ્લિશના એસેમાં, ગુજરાતી નિબંધમાં તમે લખી શકશો, વિચાર વિસ્તાર એમાં પણ તમે આ બધું લખી શકો. એટલે આવા શુભ હેતુથી આ પાઠ છે, મેં તમને વધારાના પાઠ છે એ પણ હું તમને સમજાવવા માગું છું દીકરીઓ. તો આ તમે સ્પેલિંગ એના પાકા કરજો બેટા, ક્યાંય પણ લખવામાં કામ આવે. માય ફેવરિટ એનિમલ, માય ફેવરિટ બર્ડ, ધ બર્ડ આઈ લાઈક મોસ્ટ, ધ એનિમલ આઈ લાઈક મોસ્ટ, એવા કોઈ પણ નિબંધ પૂછાય તો એમાં તમે આમાંથી ઘણી બધી માહિતી લખી શકો બેટા. એવા એક પવિત્ર આશયથી આ યુનિટ છે, એનું ટ્રાન્સલેશન મેં સમજાવ્યું છે. તો તમે એક વખત બરાબર સાંભળજો અને ખાસ યાદ રાખજો કે જેથી તમે નિબંધમાં બધે લખી શકો બેટા. સ્પેલિંગ પણ પાકા કરવા, જે આપણે અનેક જગ્યાએનો ઉપયોગ કરી શકીએ. કરેલું ક્યારેય વ્યર્થ જતું નથી, એટલું યાદ રાખજો દીકરીઓ. જેટલું કરીશું ને એટલું ખૂબ કામમાં આવશે, ખાસ કરીને પરીક્ષાઓમાં. થેન્ક યુ બેટા.